હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે વેનિલા કોફી કેવી રીતે બનાવવી એ જોઈશું. નોર્મલ કોફી કરતાં એકદમ અલગ જ રીત છે આ કોફીને બનાવવાની, અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. બિલકુલ કેફે બાર જેવી જ ક્રીમી અને રીચ કોફી બને છે, અને આ કોફીને બનાવવામાં પણ ફક્ત 2-3 જ મિનિટનો સમય લાગે છે. જો એક વખત આ વેનિલા કોફી બનાવીને તમે પીશો તો વારંવાર એને પીવાનું મન કરશે, એ એટલી ક્રીમી અને ટેસ્ટી છે. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે કોફી બનાવવા માટે ક્રીમર તૈયાર કરીશું. તો એક મોટા મિક્સર જારમાં આપણે 1/2 કપ ઠંડુ દૂધ ઉમેરીશું. તમે ઠંડુ, ગરમ કે રૂમ ટેમ્પરેચરનું જેવું ચાહો એવું દૂધ લઈ શકો છો. ml માં 100 ml અને ગ્રામમાં 90 ગ્રામ જેટલું મેં દૂધ લીધું છે. હવે એની અંદર આપણે 1/3 કપ જેટલી વિપિંગ ક્રીમ એડ કરીશું, 80 ml જેટલી, અને ગ્રામમાં જોશો તો 75 ગ્રામ જેટલી આ વિપિંગ ક્રીમ છે. અને અહીંયા મેં રીચની સનવિપ લીધી છે. 1/4 કપ આપણે એમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું. ગ્રામમાં જોશો તો 60 ગ્રામ જેટલું કન્ડેન્સ મિલ્ક છે. અને આને મેં ઘરે જ બનાવ્યું છે. એની રેસીપીની લિંક હું વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જેથી તમે જોઈ શકો. 1 ચમચી આપણે વેનિલા એસેન્સ ઉમેરીશું, અને બધી જ વસ્તુને આપણે 1 મિનિટ માટે બ્લેન્ડ કરી લઈશું, જેથી એ મિક્સ પણ થઈ જાય અને ગાઢું પણ થઈ જાય. અહીંયા મેં બધી જ વસ્તુને સરસ રીતે બ્લેન્ડ કરી લીધી છે. તમે જોઈ શકો છો કે આ આપણું વેનિલા કોફીનું ક્રીમર બનીને તૈયાર છે. મીડિયમ થીક કન્સિસ્ટન્સી છે આની. હવે અહીંયા મેં કાચની એક કિસાન જેમની બોટલ લઈ લીધી છે. તમારી પાસે જે પણ કાચની બોટલ હોય એ તમે લઈ લો. એની અંદર આપણે 1/2 ટેબલસ્પૂન કોફી પાવડર અને 1/2 ટેબલસ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું. અહીંયા મેં નેસ કોફી લીધી છે. 2 ટેબલસ્પૂન જેટલું આપણે એમાં પાણી ઉમેરીશું, અને ઢાંકણ બંધ કરીને બોટલને આપણે શેક કરવાની છે, એટલે કે હલાવવાની છે, જેથી કોફી અને ખાંડ પાણીના કોન્ટેક્ટમાં આવીને એકદમ ફીણવાળું થઈ જાય. તો આ રીતે આપણે બોટલને પકડીને હલાવવાનું છે. ધીમે ધીમે કરીને તમે જોશો તો આની અંદર ફીણ બનવાનું શરૂ થઈ જશે. આ રીતે 1-2 મિનિટ માટે આપણે બોટલને હલાવતા રહીશું તો એનો કલર પણ બદલાઈ જશે, અને આમાં થોડા થોડા ફીણ પણ બનવા લાગશે. વિસ્કરથી કોફી ફેંટવામાં હાથ ખૂબ જ દુખે છે, તો કોફી ફેંટવા માટે તમે આ સરળ રીત અપનાવી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી કોફી એકદમ સરસ ફીણવાળી બની ગઈ છે. તો હવે આપણે આ બોટલને ખોલીને જોઈ લઈએ. હવે અહીંયા મેં એક મગ લઈ લીધો છે, એની અંદર આપણે પહેલાં કોફી એડ કરી દઈએ, અને ચમચીની મદદથી બોટલની અંદર જે ફીણ બન્યું છે કોફીનું એને પણ આપણે મગમાં એડ કરી દઈએ, અને થોડુંક આપણે એને મિક્સ કરી લઈએ. હવે આપણે જે કોફીનું ક્રીમર બનાવ્યું હતું એ બધું જ આપણે મગમાં એડ કરી દઈશું. આટલા મેઝરમેન્ટમાં એક મોટો મગ કોફી બની જશે. બોટલની અંદર જે ફીણ છે એને પણ આપણે આ રીતે ઉપરથી મૂકી દઈશું, અને થોડું થોડું આપણે ઉપરથી એને મિક્સ કરી લઈશું. જ્યારે તમે આ કોફી પીવો ત્યારે આખું જ તમારે ચમચી મગમાં મિક્સ કરી લેવાનું છે. અત્યારે મેં ફક્ત ઉપરથી જ મિક્સ કર્યું છે. ગાર્નિશિંગ માટે થોડોક કોફી પાવડર સ્પ્રિંકલ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ આપણી વેનિલા કોફી બનીને તૈયાર છે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ દબાવજો, જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળે. અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો, જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.